અપડેટ્સ ઓનલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ આઇકોનને દબાવશો, લાઇક કોમેન્ટ અને શેર કરશો. ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 2. સમકેન્દ્રી 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી તે જ કેન્દ્રવાળા 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક રચો અને તેની લંબાઈ માપો. તદુપરાંત ખરેખર ગણતરી કરી લંબાઈના માપને ચકાસો. સૌથી પહેલાં જેનું કેન્દ્ર ઓ છે એવું 6 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ રચો. આ જ કેન્દ્ર ઓવાળું 4 સેમી ત્રિજ્યાવાળું બીજું એક વર્તુળ રચો. એટલા બંને વર્તુળ એ સમકેન્દ્રીય વર્તુળ છે, કારણ કે બંને વર્તુળના કેન્દ્ર એક જ છે. સાથે સાથે રચનાના મુદ્દા પણ લઈએ તો અહીં બે વર્તુળ દોરેલા છે જેની ત્રિજ્યા 6 સેમી અને 4 સેમી છે. તેવા ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રીય વર્તુળ રચો. મોટા વર્તુળ ઉપર બિંદુ P લઈ અને ત્રિજ્યા OP રચેલી છે. મોટા વર્તુળ ઉપર કોઈ બિંદુ P લો અને OP જોડો. હવે OP નો લંબ દ્વિભાજક રચવાનો છે, એટલે O ઉપરથી યોગ્ય અનુકૂળ ત્રિજ્યાવાળું માપ લઈ અને આ રીતે ચાપ મારો. ત્યારબાદ P ઉપરથી ચાપ મારી દો. P કેન્દ્રને ધ્યાને લઈ અને ચાપ મારો, એટલે બંને ચાપ આ રીતે છેદ છે. નીચેના અર્ધતલમાં પણ આ જ પ્રમાણે ઓને કેન્દ્ર લઈ ચાપ મારો અને પીને કેન્દ્ર લઈ ચાપ મારો. આ બંને ચાપને જોડતી એક રેખા દોરી દો, એટલે OP નું મધ્યબિંદુ M મળશે. મુદ્દામાં પણ લખેલું છે OP ને દુભાગો, OP નું મધ્યબિંદુ M છે. હવે એમને કેન્દ્ર લઈ અને વર્તુળ દોરવાનું છે આ પ્રમાણે, અને ત્રિજ્યા લેવાની છે OM અથવા PM જેટલી. તો આ પ્રમાણે વર્તુળ બનશે. આ વર્તુળ જે નાનું વર્તુળ છે 4 સેમી ત્રિજ્યાવાળું, એ વર્તુળને જે બે જગ્યાએ છેદે ત્યાં નામ Q અને R આપવાના છે, અને ત્યારબાદ આ રીતે PQ અને PR એ રચવાનું છે. અને આ PQ અને PR એ માંગેલા સ્પર્શક છે, એની લંબાઈ પણ શોધવાની છે. તો PQ અને PR ની લંબાઈ લગભગ 4.5 સેમી થશે. અને આ માપ કેવી રીતે આવે એની આપણે માપની ગણતરી પણ બતાવવાની છે. તો આકૃતિમાં તમે 3 બિંદુઓ એકવાર ધ્યાનથી જોઈ લો, OP અને Q. આ 3 બિંદુઓને ધ્યાનથી જોઈ લો અને આપણે હવે માપનની શરૂઆત કરીએ. તો ગણતરી આ પ્રમાણે થશે. આ 3 બિંદુઓ જે છે OP અને Q. તો OP એ મોટા વર્તુળની ત્રિજ્યા છે, OQ નાના વર્તુળની ત્રિજ્યા છે, અને PQ એટલે જે સ્પર્શક છે જેની લંબાઈ આપણે 4.5 લખેલી છે, માપેલી છે, એની ગણતરી સાબિત કરવાની છે. તો સૂત્ર પાયથાગોરસના નિયમ પ્રમાણે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો Q કાટખૂણો થશે, એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે સૂત્ર PQ વર્ગ બરાબર OP નો વર્ગ ઓછા OQ નો વર્ગ આ સૂત્ર બનશે. હવે કિંમત મૂકી દઈએ. OP ની કિંમત 6 છે, એટલે 6 નો વર્ગ, અને OQ ની કિંમત 4 છે, એટલે 36 - 16 થશે. બાદબાકી કરીએ એટલે 20 આવે, અને 20 નું વર્ગમૂળ એ PQ બરાબર 4.47 થશે. એટલે આપણે જવાબમાં PQ બરાબર PR બરાબર 4.5 સેમી લગભગ એ પ્રમાણે લખેલું છે.